હાલો ફ્રેન્ડ્સ જાગૃતિ વેજ ફૂડમાં તમારું સ્વાગત છે હું છું જાગૃતિ ભટ્ટ આજે આપણે બનાવશું બટેટાની ખીર બહુ જ સ્વાદિષ્ટ બને છે ને એકદમ ઝટપટ બની જાય છે ફ્રેન્ડ્સ તો અહીંયા મેં દૂધ લીધું છે ફૂલ ફેટ દૂધ લીધું છે તમે જોઈ શકો છો મલાઈ વગેરે મેં કાંઈ કાઢેલી નથી તો આપણે આ નોર્મલ દૂધ આપણે જે બ્રોકર પાસેથી લઈએ એ જ દૂધ છે અને આપણે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું એક લિટર દૂધની અંદર ખાંડની ક્વોન્ટિટી તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો ફ્રેન્ડ્સ અને અહીંયા આપણે બે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે એને આપણે આ રીતે છીણી લઈશું જ્યાં સુધી દૂધ આપણું ઉકળે ત્યાં સુધીમાં આપણે આ બટેટા છીણીને તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ મેં અહીંયા મીડિયમ સાઇઝની ખમણી લીધી છે તમે નાનું મોટું ખમણ કરી શકો છો ને અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે તો જોવા દૂધ આપણું ઉકળી ગયું છે બરાબર હવે આપણે એની અંદર જે બટેટાનું છીણ કરેલું હતું એ નાખી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું ફ્રેન્ડ્સ અને બટેટા આપણા જ્યાં સુધી ચડે ત્યાં સુધી થોડીવાર એને થવા દઈશું બરાબર ઉકળવા દઈશું એકદમ ધીમા તાપ ઉપર આ રીતે થોડું થોડું હલાવતા રહેવાનું અને ચેક કરતા રહેવાનું તો જોવો આ બટેટા આપણા બરાબર ચડી ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આની અંદર આપણે કેસરના આઠથી દસ તાંતણા નાખીશું હવે આપણે એની એને બરાબર મિક્સ કરી અને પછી આપણે એની અંદર એલચી પાવડર નાખીશું તો જોવા બરાબર મિક્સ કરી લીધો હવે આપણે એક નાની ચમચી એકદમ નાની ચમચી જેટલો એલચી પાવડર અને આપણે જે કાંઈ ડ્રાય ફ્રૂટ સુધારીને લીધા છે એ નાખી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું હવે આ રીતે થોડું થોડું હલાવતા હલાવતા એને ઠંડુ થવા દઈશું એકદમ ઠંડુ થાય એટલે આપણે એને ફ્રીઝની અંદર એકદમ ચિલ્ડ કરી અને પછી સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ બનાવો અને તમારા અનુભવ અમને જાગૃતિ સ્વેજ ફૂડ પર શેર કરો બતાવો કેવી લાગી તમને રેસીપી અગર રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને કરવાનું ના ભૂલતા મળ્યા આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ